વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી જે છે એનો લેક્ચર નંબર 3 જોવાનો છે। હવે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કઈ હોય તો એ છે સ્વાધ્યાય 5.2। આમાંથી એક દાખલો 100% પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, તમે ચેક કરી શકો છો। હવે જો આની અંદર ટોટલ 20 દાખલા છે તો આપણે આને ટોટલ 3 ભાગમાં વેચી દીધું છે, જેમાં પહેલા ભાગની અંદર 1 થી 6 મેઈન દાખલા નંબર 1 થી 6 છે એ લેવાના છે। હું આખું ચેપ્ટર કરાવીશ, 1 થી 2 દાખલા છે એ તમને જાતે પ્રેક્ટિસ માટે આપીશ, તો એટલી પ્રેક્ટિસ તમારે જાતે કરવી પડે, કારણ કે તો જ તમને ખબર પડશે કે મેં વસ્તુ જે સમજાવી તમારા મગજમાં ઉતરે છે કે નહીં, બરાબર। તો સૌથી પહેલો દાખલો આપણને કોષ્ટક આપ્યું છે કે ભાઈ કોષ્ટક પૂર્ણ કરો, જેમાં આ રીતે 5 દાખલા આપ્યા છે, જેમાં 1 તમારા માટે હોમવર્કમાં છે, બાકીના હું 4 કરાવું છું એ પ્રેક્ટિસ માટે છે, એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આપણને ખબર પડી કે નહીં। તો જો આ ચેપ્ટર સમજવું હોય, એટલે કે સ્વાધ્યાય 5.2 સમજવું હોય, તો સૌથી પહેલાં તમારે પહેલો લેક્ચર જોવો પડે, કારણ કે એની અંદર મેં સૂત્ર બનાવતા શીખડાવેલું છે કે સૂત્ર કેવી રીતે બને, ગોખવાની જરૂર જ નથી, સૂત્ર તમે જાતે ક્રિએટ કરી શકો છો, બરાબર। તો સૌથી પહેલાં આપણે પહેલો દાખલો જોઈએ, જેમાં એ ડી એન અને એ એન 4 કેરેક્ટરમાંથી 1 કેરેક્ટર મિસિંગ હશે, 1 કેરેક્ટર આપેલું નહીં હોય અને બાકીના 3 હશે ને ચોથું કેરેક્ટર ગોતવાનું। તો માત્ર અત્યાર સુધી 5.2 સુધી એક જ સૂત્ર આપણે કામમાં આવવાનું છે, પદ ગોતવાનું સૂત્ર, જે છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। આ સૂત્ર કેમ બને ને એ આપણે જોયું હતું, બરાબર। તો હવે આમાંથી કોઈ પણ 3 કેરેક્ટર આપેલા હશે ને ચોથો ગોતવાનો હોય, બધામાં સેમ મેથડ ચાલે છે, રેડી? તો ચાલો જોતા જઈએ આપણે। તો સૌથી પહેલા દાખલામાં એ એન ગોતવાનો કીધો છે, તો એ એન એમને એમ રાખશું, એ આપણને આપી દીધા 7, એન માઇનસ 1 એટલે કે 8 માઇનસ 1, કારણ કે એન આપી દીધા 8, અને ઇન્ટુ ડી, ડી છે આપણી પાસે 3, તો એ એન બરાબર 7 પ્લસ 8 માંથી 1 જાય એટલે 7, એને ગુણ્યા 3, તો એ એન બરાબર 7 પ્લસ 7 તેરી 21, તો એ એન બરાબર આપણને મળશે 28, 21 ને 7 28, એવો ને એવો દાખલા નંબર બી। હવે એમાં ગોતવાનો કીધો ડી, સૂત્ર એક જ છે, એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, તો એ એન અહીંયા આપણને આપેલા છે 0, એ આપણને આપ્યો છે ઓછા 18 પ્લસ એન માઇનસ 1 એટલે કે 10 માઇનસ 1, અને ડી આપણે ગોતવો છે, તો ડી એમને આ 0 માઇનસ 18 આ બાજુ આવે એટલે પ્લસ 18 થઈ જાય, અને 10 માંથી 1 જાય એટલે 9, ડી વધશે, અહીંયા થઈ જાય 18, ઓલા ડીને મોકલી દઈએ, સોરી 9ને મોકલી દઈએ છેદમાં, એટલે ડી એકલો થઈ જાય, એટલે ડી બરાબર 9 × 2 = 18, તો ડી મળી ગયો। ત્રીજો દાખલો જુઓ, એમાં એ ગોતવાનો કીધો છે, તો બહુ સિમ્પલ, એ એનનું સૂત્ર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એ એન આપ્યા છે આપણને માઇનસ 5, એ આપ્યા નથી તો એ એમને એન આપ્યા છે 18 માઇનસ 1, અને ડી આપણી પાસે છે માઇનસ 3, આ માઇનસ 5 બરાબર એ અહીંયા થઈ જશે 17 માઇનસ 3, તો માઇનસ 5 એ પ્લસ માઇનસ માઇનસ ને 17 × 3 = 51, માઇનસ 51 ને આ બાજુ મોકલી દઈએ એટલે પ્લસ 51 થઈ જાય, 51 માંથી 5 જાય એટલે એ મળશે આપણને 46, બરાબર। ચોથો દાખલો એમાં પોઈન્ટ વાળો આપ્યો, ભલે પોઈન્ટ વાળો આપ્યો હોય, એમાં આપણે એ એન ગોતવો છે, તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એ એન બરાબર એ આપણી પાસે છે 3.5, એન છે 105 માઇનસ 1, અને ડી આપણી પાસે છે 0, તો એન બરાબર 3.5। હવે અહીંયા કાંઈ બાદબાકી કરવા ન જવાય, સીધે સીધો મૂકી દેવાય 0, કારણ કે 0 સાથે બધાનો ગુણાકાર શું થશે 0, પછી કોઈ ફેરફાર કરવા ન જવાય, એટલે એન બરાબર 3.5।
રેડી? એમાં એક દાખલો છે, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. હવે એમાં લઈએ દાખલા નંબર, ચાલો હવે લઈએ એમાં મેઇન દાખલા નંબર 2, જેમાં આપણને પદ શોધવાના કીધા છે. એટલે આપ્યા છે એમસીક્યુ ટાઈપમાં, પણ આપણે એને દાખલા તરીકે જ સોલ્વ કરવા પડે, બરાબર? તો એમાં પહેલો દાખલો છે 10-7-4 નું 30મું પદ શોધો. હવે કોઈ પણ પદ જોતું હોય તો બે વસ્તુની જરૂર પડે, એ અને ડી. તો એ તો આપણને આપેલો જ હોય કે એ બરાબર 10 અને ડી આપણને મળે. સૂત્ર છે a2 - a1, a2 છે અહીંયા 7 અને a1 છે અહીંયા 10, એટલે અહીંયા આપણને મળશે d-3. હવે 30મું પદ જોઈએ છે a30, એનું સૂત્ર બનાવી નાખવાનું a+29d, બરાબર? આપણે સૂત્ર બનાવતા પહેલા લેક્ચરમાં શીખડાયું હતું એ મુજબ a+29d સૂત્ર બને. એ છે આપણી પાસે 10+29 અને ડી આપણી પાસે છે -3. તો આ 10 એમને પ્લસ માઇનસ માઇનસ. હવે જો 30 તેરી 90 થાય, 90 માં 3 ઓછા છે એટલે શું થઈ જશે? 87. અથવા તો તમે બાજુમાં ગુણાકાર બતાવી શકો, 29 × 3 9 3 27, 3 × 6 2 8, બરાબર? તો જેમ તમને યોગ્ય લાગે એ રીતે કામ આપણે કરી શકીએ. પછી 87 માંથી 10 જાય એટલે અહીંયા વધશે -77. તો આ મળી ગયું એનું 30મું પદ. એવી રીતે આ જે શ્રેણી આપી છે એનું 11મું પદ શોધવું છે. તો જો પેલા એ -3 ડી નું સૂત્ર મૂકી દઈએ, a2 - a1, a2 તરીકે છે -1 ½ - a1 તરીકે છે -3. તો -1 ½ - +3, લસા લઈ લઈએ. જો ડાયરેક્ટ ન ફાવે તો આપણે લસા પણ લઈ શકીએ. છેદમાં 2 × 2, આ બાજુ 1 × 1 અને આ બાજુ 3 × 2 = 6, એટલે કે 6 માંથી 1 જાય એટલે 5/2. આ આપણો ડી આવી ગયો. હવે 11મું પદ જોઈએ છે, a11, સૂત્ર શું બને? a+10d, બરાબર? જેને જેને સૂત્ર બનાવી લીધું એના માટે સરસ કામ થઈ ગયું છે. ચલો એ આપણી પાસે છે -3 + 10 અને ડી આપણને મળ્યા 5/2. તો આ છેદ ઉડી જાય, 5 × 2 = 10, એટલે કે -3 × 5 = 5 = 25, ને 25 માંથી 3 જાય એટલે 22. ઓકે, પછી મેઇન દાખલા નંબર 3 આપણા માટે આઈએમપી કહી શકાય, કારણ કે આપણને ખાલી જગ્યા પૂરવાની કીધી છે અને દાખલામાં બોક્સ આપ્યા છે પણ આપણે એને ખાલી જગ્યા સમજીએ છીએ, બરાબર? તો હવે જો ખાલી તમારા માટે કોમ્પિટિટિવ એક્ઝામની જો તમે તૈયારી કરતા હોય તો તમને આ જ પ્રકારના દાખલા પૂછે છે, એટલે ખાસ મહત્વના દાખલા ચાલુ થયા છે, ધ્યાન આપજો. જો અહીંયા આપણને એ આપ્યો 2, પછી આ બીજું પદ મિસિંગ છે અને ત્રીજું પદ એટલે કે a3 આપણને આપી દીધા 26. હવે બીજું પદ આપણે ગોતવું છે, તો સૌથી પહેલા જો a3 નું આપણે સૂત્ર બનાવીએ. a3 નું સૂત્ર શું બને? a+2d, આવું સૂત્ર બને. અને a3 ની કિંમત તો છે આપણી પાસે 26 અને a આપણને આપ્યો છે 2 + 2d, અને આને આ બાજુ મોકલીએ એટલે 26 - 2 = 2d, અહીંયા વધે 24 = 2d, તો d બરાબર આપણને મળે 12. 2 વયા ગયા, છેદમાં 12 × 2 = 24, તો ડી મળી ગયો. હવે a2 બીજું પદ, જો હવે તો સિમ્પલ થઈ ગયું, a2 નું સૂત્ર a+d. આ સૂત્ર તમને તો જ આવડશે જો તમે પહેલો લેક્ચર ખાસ જોજો, બરાબર? ચાલો a કેટલા હતા? 2, અને d કેટલા મળ્યા આપણને? 12. તો 12 ને 2 = 14, એટલે આપણી ખાલી જગ્યાનો જવાબ આવશે 14. એવો ને એવો બીજો દાખલો. હવે અહીંયા જો શું આપ્યું છે, તો કે પહેલું પદ નથી આપ્યું, બીજું અને ચોથું પદ, એટલે કે આપણી પાસે શું છે? a2 = a+d અને e છે 13, અને બીજું a4 એટલે કે a+3d = 3. હવે તમારે આ દાખલા માટે ચેપ્ટર નંબર 3 ની લોપકરણ આદેશ કે ચોકડી ગુણાકારની રીત આવડવી જોઈએ. હવે તમને એમ થશે કે હજી આપણે ચેપ્ટર નંબર 3 લીધું નથી, પણ હા, તમે પૂરક પરીક્ષા માટેના લેક્ચરો જોજો, એમાં આદેશની રીતે મેં કરાવી દીધી છે અને લોપની રીતે કરાવી દીધી છે. આપણે ચેપ્ટરમાં એ જ રીત કરવાની છે, એટલે કંઈ પૂરક પરીક્ષા માટે કોઈ અલગથી કરાવેલી વાત નથી, બરાબર? આપણે પણ આપણા ચેપ્ટરમાં એ લેવાનું જ છે, બીજી વખત લેશું,
પણ અત્યારે જો તમારે લોપકરણ ડીપમાં સમજવું હોય, અત્યારે હું તમને લોપની રીતથી સમજાવીશ, તો આ ડીપમાં સમજવું હોય તો તમે ફરજિયાત એક લેક્ચર એક વખત જોઈ લેજો. હવે લોપની મેથડમાં કરવાનું શું હોય, તો કે સરખા સહગુણક ઉડાડવાના હોય. તો જો આમાં સરખા સહગુણક એ અને ડી બંને છે, પણ અહીંયા ડી પાસે વન છે ને અહીંયા ત્રણ છે ને અહીંયા એ પાસે બે પાસે વન વન છે, તો આપણે એને લોપ કરી શકીએ, ઉડાડી શકીએ. પણ કેવી રીતે? નિશાની માઇનસ કરી, બરાબર. તો એક ની બદલો તો આખાની નિશાની બદલે, જેનાથી એ ઉડી ગયા અને અહીંયા વધશે માઇનસ ટુ ડી. છેલ્લી નિશાની માન્ય રહી એટલે ત્રણ માંથી એક જાય એટલે બે, ને મોટાની નિશાની એટલે માઇનસ ટુ ડી. અને સામે જુઓ તેર માંથી ત્રણ જાય એટલે ત્યાં વધે દસ. હવે પેલા માઇનસ સામે જવા દઈએ એટલે ટુ ડી બરાબર માઇનસ દસ, તો ડી બરાબર માઇનસ પાંચ. હાલો ડી મળી ગયા, હજી આપણે એ ની જરૂર છે. તો આ ડી ની કિંમત આમાં મૂકી શકાય ને બીજામાં મૂકી શકાય, તો આપણે સૌથી પહેલા એ પ્લસ ડી માં જવા દઈએ. એ પ્લસ ડી બરાબર આપણી પાસે હતા તેર, એમાં એ આપણે ગોતવો છે ને ડી આપણી પાસે છે માઇનસ પાંચ બરાબર તેર. આ પ્લસ માઇનસ માઇનસ પાંચ બરાબર તેર, માઇનસ પાંચ ઓલી બાજુ જાય એટલે પ્લસ પાંચ થાય, તેર ને પાંચ અઢાર. ચાલો એટલે પહેલી ખાલી જગ્યા આપણી પૂરાઈ ગઈ, એ બરાબર અઢાર. હવે ત્રીજું પદ, તો ત્રીજા પદનું સૂત્ર મૂકી દઈએ, અહીંયા લઈ લઈએ એ થ્રી બરાબર એ પ્લસ ટુ ડી, બરાબર. સૂત્ર આ રીતે આપણે તરત જ બનાવી શકીએ. એ આપણી પાસે છે અઢાર ટુ અને ડી આપણી પાસે છે માઇનસ પાંચ, એટલે કે અઢાર પ્લસ માઇનસ માઇનસ ને પાંચ દુ દસ, ને અઢાર માંથી દસ જાય એટલે આઠ. તો આ ખાલી જગ્યાનો જવાબ આવશે આઠ. રેડી? ચાલો હવે એમાં ને એમાં લઈએ દાખલા નંબર. ચાલો દાખલા નંબર ત્રણ નો ત્રીજો દાખલો. હવે એમાં પહેલું અને ચોથું પદ આપ્યું છે, બીજું ને ત્રીજું પદ આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલા આપણી પાસે એ બરાબર પાંચ છે અને બીજું ત્રીજું ચોથું, ચોથું પદ એટલે કે એ પ્લસ ત્રણ ડી નવ પૂર્ણાંક એકના છેદમાં બે આપેલા છે. હવે એની વેલ્યુ તો આપણી પાસે પાંચ છે વત્તા થ્રી ડી એમ ને, આને આપણે મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ તો નવ દુ અઢાર ને એક ઓગણીસના છેદમાં બે. હવે ડી મળશે પાંચ ને જવા દઈએ સામેની બાજુ, એટલે ઓગણીસના છેદમાં બે માઇનસ પાંચ, તો ત્રણ ડી બરાબર બે લસા લઈએ ઓગણીસ માઇનસ પાંચ દુ દસ, એટલે કે ત્રણ ડી અહીંયા થઈ જશે નવના છેદમાં બે. આ ત્રણ મોકલી દઈએ નવના છેદમાં બે હતા, ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે ત્રણ તેરી નવ, એટલે ડી મળશે આપણને ત્રણના છેદમાં બે. ચાલો હવે તો બીજું ત્રીજું બે પદ મળી જાય, તો એ ટુ એ પ્લસ ડી એ છે પાંચ વત્તા ત્રણના છેદમાં બે, તો લસા લઈએ બે, અહીંયા થઈ જાય પાંચ દુ દસ વત્તા ત્રણ એટલે કે તેરના છેદમાં બે. અને એવી રીતે આપણે જોઈએ છે ત્રીજું પદ એ પ્લસ ટુ ડી એ છે આપણી પાસે પાંચ ટુ અને ડી આપણી પાસે છે ત્રણના છેદમાં બે, ત્યાં બે બે ઉડી ગયા, પાંચ વત્તા ત્રણ એટલે કે જવાબ મળશે આપણને આઠ, એટલે કે અહીંયા આપણને મળ્યા તેરના છેદમાં બે અને આ મળ્યા આપણને આઠ. એવો ને એવો ચોથો દાખલો, એમાં પહેલું પછી બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું, પહેલું અને છઠ્ઠું પદ એટલે કે એ આપણી પાસે છે માઇનસ ચાર અને છઠ્ઠું પદ એટલે કે એ સિક્સ એટલે કે એ પ્લસ પાંચ ડી બરાબર આપણી પાસે છે છ. હાલો એમાં એ મૂકી દઈએ માઇનસ ચાર પ્લસ પાંચ ડી બરાબર છ, પ્લસ ચાર માઇનસ ચાર સામે જાય એટલે એ થઈ જાય પ્લસ ચાર, એટલે છ ને ચાર થઈ જાય દસ, પાંચ વયા જાય છેદમાં એટલે ડી બરાબર આપણને મળે બે. હાલો તો બીજું પદ આપણે ગોતવું છે, તો એ ટુ એટલે એ પ્લસ ડી એ છે માઇનસ ચાર અને ડી મળ્યો બે એટલે કે માઇનસ બે. પછી એ થ્રી એ પ્લસ ટુ ડી એ છે માઇનસ ચાર ટુ અને ડી મળ્યા આપણને ખાલી બે,
એટલે કે માઇનસ ચાર, બે દૂ ચાર ને ચારમાંથી ચાર જાય તો ઝીરો. અને હવે એ ફોર જોઈએ છે, તો એ ફોરનું સૂત્ર એ પ્લસ થ્રી ડી. માઇનસ ચાર ત્રણ અને ડી મળ્યા બે, માઇનસ ચાર ત્રણ દૂ છ અને છમાંથી ચાર જાય એટલે બે. અને છેલ્લું એ ફાઈવ, એ પ્લસ ફોર ડી. તો એ છે માઇનસ ચાર, ચાર અને ડી મળ્યા આપણને બે, તો માઇનસ ચાર, ચાર દૂ આઠ અને આઠમાંથી ચાર જાય તો ચાર. તો અહીંયા આપણને બધા પદ મળી ગયા છે. આ છે માઇનસ બે, ઝીરો, બે, ચાર. રેડી, જો શ્રેણી બની ગઈ. હવે એમાં પાંચમો દાખલો છે, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. એટલે આજના લેક્ચરમાં ખાલી તમને બે દાખલા મેં આપ્યા છે, બરાબર? એ પ્રેક્ટિસ કરશો ને તો સમજાઈ જશે આખી વસ્તુ. હવે મેઇન દાખલા નંબર ચાર, એક સમાંતર શ્રેણી આપી છે ત્રણ, આઠ, તેર, અઢાર, પછી કન્ટિન્યુ ચાલે છે, નું કેટલામું પદ ઇઠોતેર હોય? આવો પ્રશ્ન પૂછ્યો. હવે એક વાત યાદ રાખો, સમાંતર શ્રેણીમાં જ્યારે પણ પ્રશ્ન પૂછે ને ત્યારે એક જ કામ કરવાનું, કોઈ પણ વસ્તુ વિશે પ્રશ્ન પૂછે ને એ જવાબમાં એને હાજ પાડવાની, અને હા પાડીને એ કેટલા કોને આપી દેવાનું? તો કે છેલ્લા પદને. આપણને પ્રશ્ન પૂછ્યો કેટલામું પદ ઇઠોતેર, તો કે છેલ્લું પદ ઇઠોતેર હોય. તમને પ્રશ્ન પૂછે આનું કેટલામું પદ ઝીરો હોય, કરી દેવાનું છેલ્લું પદ ઝીરો. તમને એવો પ્રશ્ન પૂછે કે આનું કોઈ પદ સો હોય, તો કે હા હોય. કયું હોય? તો કે છેલ્લું પદ સો હોય. બસ પ્રશ્ન પૂછે ને છેલ્લા પદમાં જવાબ આપવાનો. એટલે કે ધારો કે છેલ્લું પદ ઇઠોતેર છે, એટલે કે ઇઠોતેર આપણને શું મળશે? એ બરાબર, આવી ધારણા કરી લેવાની. પછી એ આપણી પાસે છે ત્રણ, અને ડી આપણને સૂત્ર મૂકતા મળે એ ટુ માઇનસ એ વન, એટલે કે આઠ માઇનસ ત્રણ એટલે કે પાંચ. હવે પ્રશ્ન છે કેટલામું પદ. તો યાદ કરો પહેલા લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે પદનો ક્રમ પૂછ્યો, કેટલા મું પદ એટલે કે પદનો ક્રમ, અને પદનો ક્રમ કોણ દર્શાવે? એન. એટલે કે આપણે ગોતવાનું શું છે અહીંયા? એન. તો હરી ફરીને આપણી પાસે એક જ સૂત્ર છે, એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એન આપણી પાસે છે ઇઠોતેર, એ આપણી પાસે છે ત્રણ, એન આપણે ગોતવો છે એન માઇનસ વન એમ ને એમ, અને ડી આપણી પાસે છે પાંચ. આ ત્રણને મોકલી દઈએ આ બાજુ એટલે માઇનસ થઈ જાય, આ પાંચ બે સાથે ગુણાકારમાં આપીએ એટલે પાંચ એન માઇનસ પાંચ. ચલો ઇઠોતેરમાંથી ત્રણ બાદ કરીએ એટલે પંચોતેર બરાબર પાંચ એન માઇનસ પાંચ. માઇનસ પાંચ આ બાજુ આવવા દઈએ તો પ્લસ પાંચ થઈ જાય બરાબર પાંચ એન. પંચોતેરને પાંચ, એસી બરાબર પાંચ એન, અને પાંચને જવા દઈએ છેદમાં. ચાલો તો પાંચ વડે ભાગાકાર કરી નાખીએ, સોળ પંચાને એસી, તો એન બરાબર સોળ. એટલે કે આ શ્રેણીનું, તેથી લખવું પડે આપેલ શ્રેણીનું સોળમું પદ ઇઠોતેર છે. જે આપણે ધારણા કરી હતી ને એ ધારણાનો જવાબ છેલ્લે આપણને મળે. કેટલામું પદ? તો કે એનમું પદ. એનમું પદ એટલે એ એન. એ એન આપણને મળી ગયા સોળમું પદ ઇઠોતેર, બરાબર? એનનો ક્રમ આપણને ખબર છે કે આ શ્રેણીને તમે સોળ પદ સુધી ખેંચો, બરાબર? જો કેટલા કેટલાનો ગેપ ચાલે છે, પાંચ પાંચનો ગેપ છે, અને પાંચ 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 સોળ પદ સુધી ચાલ્યા જાઓ એટલે તમને આનું પદ મળશે ઇઠોતેર. રેડી? તો હવે લઈએ આપણે મેઇન દાખલા નંબર, ચાલો હવે લઈએ એમાં દાખલા નંબર પાંચ. હવે એમાં આપણને કીધું છે પદની સંખ્યા શોધો. પદની સંખ્યા એટલે n, આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા થઈ છે. તો આપણને શ્રેણી આપી છે, શ્રેણી જો પાછું છેલ્લું પદ આપી દીધું છે, બે દાખલામાં છેલ્લું પદ આપી દીધું, છેલ્લું પદ એટલે એ એન આપી દીધા બસો પાંચ, પછી એ આપી દીધો સાત, અને ડી આપણે મેળવી લઈએ એ ટુ માઇનસ એ વન એટલે કે તેર માઇનસ સાત એટલે કે છ. તો એ મળી ગયો, ડી મળી ગયો, એ એન મળી ગયો. તો આપણે એન જોઈએ છે તો મળી જાય, એક જ સૂત્ર છે આપણી પાસે, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એ એન છે બસો ને પાંચ,
ए आपणी पासे छे 7 n माइनस 1 અને d આપણને મળી ગયો 6 તો 205 7 ને મોકલી દઈએ બરાબર ની સામેની બાજુ આ 6 વયા જાય બે પાસે ગુણાકારમાં 6 n માઇનસ 6 હવે 205 માંથી આપણે 7 છે એ બાદ કરી દઈએ એટલે અહીંયા વધશે 198 બરાબર 6 n માઇનસ 6 માઇનસ 6 આ બાજુ મોકલી દઈએ એટલે એ થઈ જાય પ્લસ 6 બરાબર 6 n તો 6 આપણે ઉમેરી દઈએ 2 ઉમેરીએ એટલે 200 અને બીજા 4 એટલે 204 બરાબર 6 n 6 મોકલી દઈએ ભાગમાં બરાબર n એક ભાગાકાર આપણે કરવાનો છે 204 ભાગ્યા 6 6 3 18 એટલે 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 4 6 4 24 એટલે n બરાબર 34 એટલે કે આપેલી શ્રેણીમાં ટોટલ 34 પદ આપેલા છે આ જે શ્રેણી છે 205 સુધી તમે ગણો તો ટોટલ 34 પદ થાય એવો મતલબ આનો નીકળે પછી બીજો દાખલો એમાં 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 પણ an આપણને આપ્યા -47 a આપણને મળ્યો 18 અને d a2 -a1 કરીએ એટલે 15.1/2 માંથી 18 બાદ થાય તો હવે આપણે પહેલા અહીંયા અપૂર્ણાંક કરી નાખીએ 15 દુ 30 ને 1 31/2 -18 એટલે કે 2 લસા લઈએ 31 18 2 36 એટલે કે 5/-5/2 36 માંથી 31 એટલે 5 ને મોટાની નિશાની -5/b આપણને d મળી ગયો a મળી ગયો d મળી ગયો an આપણી પાસે આપેલા છે તો હવે આપણે an માં સૂત્ર લગાડીને n ગોતી લઈએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d an છે -47 a મળ્યો 18 પ્લસ n માઇનસ 1 અને d છે -5/2 આ 18 ને આ બાજુ જવા દઈએ એટલે -18 થઈ જાય આ 5/2 2 ને મળે એટલે -5/2 n અને માઇનસ માઇનસ પ્લસ 5/2 નો ગુણાકાર એક સાથે કરો એટલે 5/2 જ મળે અહીંયા 2 માઇનસ એટલે સરવાળો થાય 7 દુ 14 ને 15 નો 5 વધી 1 4 ને 5 ને 1 6 -65 -5/2 n વત્તા 5/2 વત્તા 5/2 આ બાજુ મોકલી દઈએ એટલે -5/2 અને -5/2 n એમનેમ રાખીએ છીએ અહીંયા વળી પાછો લસા લઈ લઈએ 2 એટલે અહીંયા થઈ જશે 65×2 એટલે 130 -5 -5/2 n ઉપર થઈ જાય -135/2 અને આ 2 ને આ બાજુ મોકલીએ તો 2 છે એ અંશમાં આવી જશે અને 5 -5 છે એ છેદમાં આવી જશે બરાબર n પહેલા તો માઇનસ માઇનસ ઉડી ગયા 2 2 ઉડી ગયા હવે 135/5 કરી નાખીએ 135/5 કરો એટલે 5 2 10 3 વધ્યા ઉપરથી ઉતારીએ 5 એટલે 7 5 35 તો આની અંદર ટોટલ n બરાબર 27 પદ થાય આ શ્રેણીની અંદર ટોટલ 27 પદ આપેલા છે અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો શું સમાંતર શ્રેણી 11852 નું કોઈ પદ -105 હોઈ શકે આપણે પ્રશ્ન પૂછાય એટલે હાજ પાડવાની હા હોઈ શકે કયું હોઈ શકે ધારો કે n મુ પદ એટલે કે an બરાબર -105 જો હશે તો n ની કિંમત ધન મળશે અથવા તો પૂર્ણાંક મળશે નહીં હોય તો ઓટોમેટિક શ્રેણી કહી દેશે કે આમાં હશે નહીં રેડી આપણે ચેક કરી લઈએ તો a બરાબર આપણી પાસે છે 11 અને d બરાબર a2 -a1 કરતા આપણને મળે 8 -11 એટલે કે -3 ઓકે ચાલો તો હવે આપણે સૂત્ર મૂકીને ચેક કરીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d an મૂકવાના છે -105 a મળ્યા છે આપણી પાસે 11 n માઇનસ 1 ને d છે -3 આ -105 11 આ -3 2 ને આપી દઈએ તો -3 n ને -- પ્લસ 3 એકા 3 તો -105 11 ને 3 14 -3n
प्लस 14 आ बाजू आवे माइनस 14 थाय बराबर माइनस 3m, 2 माइनस એટલે સરવાળો થાય 5 ને 4 9, 0 વત્તા 1 એટલે 1 એટલે માઈનસ 119 અને ઓલા માઈનસ 3 મોકલી દઈએ છેદમાં બરાબર n, માઈનસ માઈનસ ઉડી ગયા. હવે અહીંયા ભાગાકાર કરીએ 119 ભાગ્યા 3, 3 તેરી 9 એટલે 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 9, 8 3 24, 9 3 27, શેષ વધી 2. मतलब आनो भागाकार पूर्णांक संख्या नथी आवतो तेथी श्रेणी नू कोई पण पद माइनस 105 न होय. शुं काम आवुं थयुं? तो के एनुं कारण छे के जे आपणो एन छे ई आपणे कैपिटल एन माथी लईए छीए, आ आपणा जवाबनुं कारण छे. आपणे पहेला लेक्चरमां वात करी हती के पदनो क्रम अने पदनी संख्या हमेशा धन मळे, अहींया धन नथी मळतो, शेष वधे छे एटले के अपूर्णांक जवाब आवे अने एन कोई दिवस अपूर्णांक हशे नहीं. रेडी? तो आजना लेक्चरमां आटलुं राखीए छीए, सातमा दाखलाथी आपणे नेक्स्ट लेक्चरमां लेशुं. आमां कंई न समजाणुं होय तो कमेंट करी शको छो. આભાર. જય હિન્દ. જય ભારત.